બગડાણામાં એક રાઘુ ભમર ને રામ ભમર આયર હતા. રામ ભમર નો દીકરો રાઘુ ભમર, અને રામ ભમર લોભી માણા, અને એનો દીકરો રાઘુ ભમર ઉદાર માણા. આવ્યા ગયા ને રોટલો રાબા આવકા રાહ છે, એમાં કઈ ઘટે નહીં. બે ની ડેલી હમી, એમાં એક દિવસ પ્રભાત ને બોરે એક સારણ ગરીબ માણા, હું તમને કહું કે રામ ભમરને ડેલીએ જઈ અને બેઠો. પણ રામ ભમરે મોઢેથી ન કીધું આય, કે નો આદર માન દીધા, કે નો કાંઈ પૂછ્યું. પાણીએ પણ પાયું નહીં. સારણ બેહી બેહીને ધરાણો, એટલે હાલ તો જો હાલ તો થઈને બગડાણા ગામની નંદીના વેકરામાં ગળામાં ઊંધણ કું પાઘડીને આટા પડી ગયા છે, અને વેકરામાં જ ખાડો ગાળે છે. પણ એટલી નાનેથી ખાડો ગાળે છે કે પોતાને પોતાના દેહનું ભાન નથી. પાઘડીના આટા વિખાઈને ગળામાં આવ્યા છે ભાઈ ચીથરી હાલ સારણ. એવામાં રાઘુ ભમર કળશીઓ લઈ અને બહાર જાય. એણે જોયું કે આ આજ બી ગોઠણભેટ થઈને બગડાણાની નદીના વેકરામાં આ શું કરે છે. પાસે જઈને ઊભા રહ્યા, પણ ત્યાં તો એ ગોઠણ વાળી હવે ખાડો ગાળે છે. ત્યાં રાઘુ ભમર નીકળ્યો ઊંધો પડીને, ઊંધન બે હાથે વેકરો કાઢે છે, મોઢેથી કાંઈક બબડતો જાય છે. રાઘુ ભમરને એમ થયું કે આ તો ગાંડો માણસ છે, કોણ છે, શું કરે છે, શું આને ત્યાં લેવું છે, જે આ ખાડો ગાળે છે. એટલે પૂછ્યું આમ હાથ કરીને હલબલાવ્યો કે ત્યાં શું કરો છો, કે દાટું છું. એટલો ટૂંકો જવાબ દઈને પાછો મળ્યો હું તને કહું ખોદવા. રાઘુ ભમરે કીધું હું દાટો છો, કે ના. એટલું કહીને વળી પાછો મળ્યો ખોદવા. પાછું પૂછ્યું કોનું નામ, એટલે હાથ ચીંઢાડીને કીધું કોઈના કાળમુખાનું. જોને આવડી મોટી મેળવીને મોલાચું ખડકીને બેઠો છે, પણ કોઈને પાણી ન પાઈ શકતો હોય, કે મોઢેથી આવ ન કહી શકતો હોય, તો હું એની મેળવીમાં લાલબાઈ મૂકવી છે. આવા ભમરાવાનું મોઢું જોઈએ તો ધાન ન મળે, પણ આજ છે ને એનું હાળાનું નામ દાટી દઉં. રાઘુ ભમર સમજી ગયો કે હું મહારાજ બાપુની ડેલીએ ગયો, અને એને કાંઈ હું તું સારણની સરભરા કરી નથી, કે તેમ હું તને કોઈ આદર આવકાર દીધો નથી. એટલે જ આ ચીથરી હાલ સારણ રીહમાં આવી નામ દાટે. કે સારણ લાગો છો, કે આ ગઢવી મૂવા છે, એટલે જ ને. કે ઠીક હવે હમાય દાટજો, નગર એની વાહ એવા પીડ્યા છે ને કે નામ હાથ મેં પતાવીથી પણ કાઢી નાખી. કે નો નીકળે, નો નીકળે, એનો બાપ આવે તો નો નીકળે, એટલું ઊંડું દાટી દઉં. એમ કરીને મળ્યો ખોદવા. રાઘુ ભમરે કીધું લ્યો હું ખોદાવા લાગ્યો. બેએ તેને ગોઠણ ઉપર ખાડો ગાળ્યો. પછી સારણ જઈને બગડાણા ગામની નજીકના વેકરામાંથી એક ઘોળ કાળમીટ પાણો લઈ આવ્યો. એ માલકોએ નાખ્યું અને કીધું કે આ પાણામાં એનામાં કાંઈ ફેર નાખ્યો. આ જેટલો પાણો કઠણ છે ને એટલો જ એ રોભિયો કઠણ છે કાળમુખો. એમ કરીને માથે ધોઈ નાખીને મળ્યો ખૂંદવા, મળ્યા ધરબા. રાઘુ ભમર પણ હું તને કહું ધરબાવા લાગ્યા અને કીધું કે હાલો ગઢવી આપણે કીધી પોતાને ઘરે ચડી ગયો, અને એના તમામ માણસોને કહી દીધું કે તમે કોઈ કહેતા નહીં કે આ એનો દીકરો છે અને રામ ભમરે એનો બાપ છે. જે બોલે એને બોલવા દીધો. આ રીતે હું તને કહું કે રાઘુ ભમરની ડેલીએ લઈ ગયા, ત્યાં આદર માન આપ્યા, કાવા કહુંબા ચા પાણી નાસ્તા. આ હંધાની હું તને ધગબગ બોલે છે અને
સાળને તો મોજ આવી ગઈ, બેની હામી હામી ડેરિયું છે. ડાયરાના માણસોને કહેશે કે જુઓ ને, મારા નાથે આપ જમીનનો તફાવત રાખ્યો છે, બેની ખામી હામી ડેલિયું, બેને આંગણે બેસે બેસે કૂંઢિયું ટલા જે, પણ એકનું મોઢું જોયું હોય તો ધાન મળે ભાવે નહીં, મળે નહીં. અને એકને હા હું તમને કહું કે જોયું હોય તો આપણા પાપ કર્યા હોય એ પણ ભૈયા જાય. આવો હું તો હું ધર્મીને ઉદાર માણસ માણસો, હું તને કહું કે મરક મરક દાંત કાઢે કે એ આ રાઘુ ભમરનો બાપ જ છે. પણ રાઘુ ભમરે ના પાડી હતી કહેવાની, કે કોઈ એને કહેતા નહીં. આમ થતાં તો એકજી બેજી ત્રણજી જ્યાં તરી તમને સારણે કીધું કે રાઘુભાઈ હવે હું રજા માંગુ. કેમ ભાઈ, કાંઈ તમને ઉણપ લાગી? કે ના બાપા, મને તો એક ફૂલ સડે અને એક ઉતરે છે, પણ મારે ઘરે છોકરા હું તમને કહું કે ટક સાંડી જાય એવી પરિસ્થિતિ છે, કે ગઢવી રોકાઈ જાઉં મુંજાઉમાં, હું એક કળશી દાણા અને ખાધા ખોરાકી મોકલું છું, એક કળશી દાણા અને ખાધા ખોરાકી જે હું તમને જોઈ એ બધું રાઘુ ભમરે ત્યાં પગાડી દીધું અને સારણ રોકાણો. આમ કરતાં 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 હું તમને કહું રોજ સારણ, હું તમને કહું કે રાઘુ ભમરના અવનવા વખાણ કરે છે, ડાયરો હું તમને કહું કે સાંભળે છે. એમાં ભાવનગરજી મહારાજા વજયસિંહજી દબાજક્યા જાય અને એને એમ થયું કે બગડાણા રાઘુ મામાને ચેડતા જઈ. રાઘુ ભાઈ આયનને હંધા મામા કહીને બોલાવતા, એટલે બહે ઘોડા લઈને વજયસિંહજી મહારાજ નીકળ્યા અને જઈને ખબર આપ્યા કે રાઘુ મામાને કહી કે મહારાજ હું તમને કોઈ દવાજ ક્યાં જાય છે અને તમને હારે ચડી જવા છે. એટલે રાઘુ ભમરની માએ કીધું કે મારે વજયસિંહજી મહારાજને કહો કે ઘડીક ઘોરા બાંધી દે, મારો રાઘુજી હૂતો છે, મેં કોઈ હૂતો જગાડ્યો નથી, હમણાં જાગશે. મહારાજાના માણસોએ કીધું કે આ પણ બહે અહવાર છે, મહારાજ એકલા નથી, પણ એ કે અહીંયા ભાવનગરનો જ પ્રતાપ છે ને, આપણે ઘોડાને જોગાણના પાવરા ચડાવી દઉં એમ જ્યાં કરે છે. ને વજયસિંહજી મહારાજ આવીને બાબુ ઉંમરના ઢોલિયા પણ બેઠા ગઈ ગાદી તીક્યા ખુરશી નાખી દીધી ને ત્યાં રાઘુ ઉંમર જાગ્યા. જાગતા જોયું છે વજયસિંહજી મહારાજ બેઠેલા. ઓ મહારાજ, તમે મને હાથ ન કરાય, રાઘુ મામા તમને હાથ ધોરો કરાય, પણ નીંદરમાંથી કોઈને ઉઠાડાય. અરે મહારાજ, અમારે ગરધણી માણસને કેવી નીંદર. રાઘુ વજયસિંહ મહારાજ બોલ્યા, રાઘુ મામા, નીંદર તો રાજાને રાખ હોવની હરખી. હવે હું તમને કહું કે એક પ્રીતિ રામ રામ કર્યા અને કીધું કે હવે સાહેબ પીધા વગર જવાનું નથી. તરી ઘરે તાવડિયું મુકાણિયું, બાજરાના રોટલા અને માખણના પેંડલા, દૂધ ગોરાના દોણા આવ્યા. હવે હું તમને સાહેબ પીધા અને કીધું કે રાઘુ મામા તમારે આજે આવવાનું છે. રાઘુ મામાને બોલ્યો, સારણ હતો સારણને લીધો. હવે ગયા દવા ક્યાં દર્શન કર્યા અને કીધું ગોમતીજીમાં ડીલ પલાવાઈને હાલ્યું નથી જવું. જે ગોમતીજી પેલો ના એને આ દવા ક્યાંની સૌરાશી કરવી પડે. રાઘુ ભમરે કહ્યું કે મહારાજ બોલે પડજો, એમ કહીને હું તમને કહું એના એ લુગડા હોતો ખાબક્યો. માણસો અમુક અમુક અભૂત મળ્યા, વાતું કરવા જોયું. મહારાજાએ જરાક મરમમાં કીધું ત્યાં આ અભૂતને એને જ ખબર પડતી કે આપણે રાજા પહેલાં અસ્નાન ન કરાય. પણ બીજી વખત પડવા જાય ત્યાં રાઘુ ભમરને વજયસિંહજી મહારાજે થોભી લીધા. હા હા રાઘુ મામા તમે કે બાપા, એ તો રાજાને રાખ હવ હરખા. ટૂંકામાં હું તમને કહું કે ગોમતીજીની સૌરાશી દવાજ્ઞાની કરવા ગુગળી બ્રાહ્મણો ઉમટી આવ્યા છે અને આમ શરૂ ચડાવ્યા છે અને હજી વ્યવસ્થા થઈ રહી છે. પણ એમાં ધવાડો લાગતા વજયસિંહજી મહારાજે મરમ કર્યો કે રાઘુ મામા, હવે તો છે ને
એટલો ધવાડો લાગે છે ને ક્યાંય રહેવાતું નથી. ત્યારે રાઘુ ભમરે કીધું કે હજી એટલે ધવાડે મને ધરપત નથી કે તો હજી વળી શું બાકી રહી જાય કે દુનિયામાં ન મળે એવી શીત કે મમ્મા એ કાંઈ હું સમજ્યો નહીં શું છે કે બગડાણા ગામની નદીમાં હજી તો મારા બાપનું નામ ડટાણું છે. ત્યાં ઓલો સારણી ભેગો હતો એ સાંભળી ગયો. એમણે કહેવાય નીકળી ગયું બાપ, નીકળી ગયું, નીકળી ગયું રાઘુ ભમર, નીકળી ગયું. તળ ગોમતી તણે ત્યાં સરું સડાવ્યા એમાં ઢાંક્યા ધવાડે રાજાને ત્યાં રાગડા. હાંસવેલું ધન હોમ તણું નાણું નોંધ પખે, ફળનું લઈ ફાટે આ રામાવાળું રાગડા. ઈ બગડાણું રાઘુ ભમર. જો ભાઈ ત્યાં આપણી વાર્તા વિરામ પામે છે.